નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આ ડેલી કરંટ અફેર્સની ચેનલ પર આજે આપણે એક સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તમે સ્વજનો સાથે શેર જરૂર કરશો અને આ વિડીયોઝને અંત સુધી જોશો મિત્રો તો ચાલો શરૂ કરીએ એક સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ફેશિયલ બીએસ આઈડી લોન્ચ કરનાર પ્રથમ દેશ કયો બન્યો તો તે દેશ બની ગયો છે ભારત કે જેણે આ પ્રકારનું ફેશિયલ બીએસ આઈડી લોન્ચ કરી હોય ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ સિનિયર મહિલા નેટ ફૂટબોલ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવશે તો તે કરવામાં આવનારું છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી તો તે છે અજંતા મેન્ડીસ અજંતા મેન્ડિસ શ્રીલંકાના બોલર છે તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે આઈસીસીની વાત કરીએ તો આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેની સ્થાપના પંદર જૂન ઓગણીસો નવમાં મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સી મનુ સાહાણી અને હાલમાં સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન ચાર હાલમાં જ બારમાં ભારત સુરક્ષા શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો પ્રશ્ન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દેશની બે યાત્રાએ ગયા ગયા હતા હતા તો તેઓ રશિયાની મુલાકાતે રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ ધર્મેન્દ્ર પ્રધાન ભારતમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી છે પ્રશ્ન છ હાલમાં જ પવન કપૂરને કયા દેશમાં ભારતના આગલા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે યુ એ ઈમાં સંયુક્ત આરબ અમીરાત પાટનગર આબુધાબી રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહિયાન પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમ અને ચલણ છે યુએઈ બિરહમ પ્રશ્ન સાત હાલમાં જ ઇન્ડિયા રેટિંગે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો તો તે અંદાજ કર્યો છે છ પોઈન્ટ સાત ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ કઈ બેંકે એટીએમમાંથી માંથી પૈસા કાઢવા માટે ઓટીપી સુવિધા શરૂ કરી તો તે બેંક છે કેનેરા બેંક કેનેરા બેંક સ્થાપના ઓગણીસો ઓગણ મુખ્ય મથક બેંગ્લોરમાં અને ચેરમેન છે ટી એન મનોહરન સી ઈઓ આર એ નારાયણ પ્રશ્ન નવ હાલમાં જ હિંમત પ્લસ એપ ક્યુઆર કોડ યોજના કોણે શરૂ કરી તો તે શરૂ કરી છે અનિલ બૈજલ અનિલ બૈજલ દિલ્હીના રાજ્યપાલ તરીકે કાર્યરત છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશ દ્વારા આપાતકાલીન અમેઝોન શિખર સંમેલનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો તે દેશ છે પેરુ પેરુ પાટનગર લીમા રાષ્ટ્રપતિ માર્ટિન મુશ્કારા પ્રધાનમંત્રી સાલવાડોર ડેલ સોળ પ્રશ્ન અગિયાર હાલમાં જ કોને આઈઓડી બે હજાર ઓગણીસની પ્રતિષ્ઠિત ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા તો તે સન્માનિત કરવામાં આવે છે શશી શંકર આઈઓડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ શશિશંકર ઓએનજીના અધ્યક્ષ અને સીએમડી તરીકે કાર્યરત છે પ્રશ્ન બાર ભારતીય વાયુસેનામાં ફ્લાઇટ કમાન્ડર બનનારી પ્રથમ મહિલા કોણ બની તો તે બની છે એસ ધામી ઇન્ડિયન એરફોર્સની સ્થાપના આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે ચીફ છે બિયન બિરેન્દ્રસિંહ ધનોવા પ્રશ્ન તેર હાલમાં જ લિયોનલ આઈગીમિયા કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા તો તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે નવરુ નવરુ દેશના પાટનગર ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન ચૌદ હાલમાં જ રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવ્યો છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિને આ દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન પંદર હાલમાં જ કોલ ઇન્ડિયાના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા કોલ ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે પ્રમોદ અગ્રવાલ કોલ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં અને મુખ્ય મથક તેનું આવેલું છે કોલકાતામાં થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ